અબડાસા વિધાનસભા મત વિસ્તારના લખપત અબડાસા તેમજ નખત્રાણા તાલુકામાં અછત દરમિયાન પાણી ઘાસચારો અને સ્થાનિકોની રોજગારી સંદર્ભે સરકાર અને ઉદ્યોગગ્રહોને વારંવાર કરાયેલી રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અનિશ્ચિત કાળના ધરણાનો પ્રારંભ કર્યો છે અલ્ટ્રાટેક કંપનીના ગેટ સામે ધરણા આરંભાતા ત્રણેય તાલુકાના રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે જોડાયા હતા આ વર્ષે વરસાદ ન થતા અછત લાગુ કરાઈ છે પરંતુ અછતની કામગીરી અબડાસા વિસ્તારમાં યોગ્ય રીતે થતી ન હોવાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે સાથે જ અબડાસા વિસ્તારમાં મોટી કંપનીઓ હોવા છતાં પણ તેમના દ્વારા સામાજિક જવાબદારી નિભાવાતી નથી જેના કારણે અબડાસા મત વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક રોજગારી ન હોવાના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે તો અનેક માલધારીઓને હિજરત કરીને અન્ય જિલ્લાઓમાં આશ્રય મેળવવો પડ્યો છે જો આગામી સમયમાં આ સંદર્ભે કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાઈ જશે તાજેતરમાં જ અબડાસાના ધારાસભ્ય મુખ્યમંત્રી અને રાહત કમિશનરને પત્ર લખીને આ સંદર્ભે જાણ પણ કરી હતી અને જો જાન્યુઆરી તેમજ રોજગારી મળે તો અમરનાથ ઉપવાસની ચીમકી ધારાસભ્ય હતી મુખ્યમંત્રી અને રાહત પત્ર બાદ કોઈ પ્રતિ ઉત્તર ન મળતા આથી ધારાસભ્ય અબડાસાની જનતા વતી અમરનાથ ઉપવાસનો પ્રારંભ કર્યો છે અલ્ટ્રાટેક કંપનીના ઘેટ બહાર ધરણા યોજાઈ રહ્યા છે કે એક તો આ બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તાર કચ્છની પરંપરાગત અમારે કુદરતી વરસાદ ઓછો થાય છે પહેલેથી તો ગયા વખતે વરસાદ ન થયો આ વખતે બિલકુલ થયો જ નથી વરસાદ તો અમારા જે પશુપાલક છે એ અત્યારે વરસાદ ન થાય તેમને એમને બહુ તકલીફ હોય તો પાણી નથી પીવા ઘાસ નથી તો દાતાઓ દ્વારા અમારા બહાર રહે છે એ થોડો ઘણો અમને સપોર્ટ કરે છે તો અમારો સરકાર સામે લડત છે સરકાર તરફથી અમે રજૂઆત કરી સરકારમાં ઘણી બધી કે સ્થાનિક રોજગારી આ કંપની જે આવી છે વિકાસ અમે રાજી છીએ વિકાસ થાય એનામાં બિલકુલ પણ સ્થાનિક જે ગામડા બોર્ડરના છે એ વરસાદ પડે એના આધારે અમારી ખેતી છે તો વરસાદ પડતો નથી ખેતી થતી નથી પછી વાત આવે પશુપાલનની વાત આવે રોજગારીની તો અત્યારે અમારે જવું ક્યાં તો જે તે વખતે આજુબાજુના માણસો એવું વિચાર્યું અમારા સ્થાનિક પબ્લિકે કે આ કંપનીઓ આપે છે આપણે જમીન દસ એકરમાંથી પાંચ એકર એને આપીએ તો આપણો એકાદો છોકરો એનામાં નોકરી રહે પણ આ કંપની તરફથી જેની જમીન લીધી કે જે પણ સરકારી લીધી એનામાં એક પણ માણસને સ્થાનિક રોજગારી આપવામાં આવતી નથી એના સિવાય જ્યારે દુષ્કાળ પડે ત્યારે પાણી ઘાસ રોજગારી આરોગ્ય શિક્ષણ કોઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી મેં બધી જગ્યાએ વિધાનસભામાં સંકલનમાં કલેક્ટરમાં એક એક જગ્યાએ રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરેલી ને એક એકના આપણે લેટર છે મારા કને રિટર્ન સહીના આપણે જોઈ શકો છો બધા છતાં પણ કોઈ જવાબ ન મળતા આ કંપનીમાં રજૂઆત કરવા પડતા ન મળતા આજે અમારે આ બધાનો ફોન આવે કે બાપુ શું થયું અમારું શું થયું અમને નોકરી નથી આપતા ઘાસ પાણી નથી એટલે નસર તે આજે ઉપવાસ ઉપર અહીંયા બેસવું પડ્યું છે અને ઉપવાસ ઉપર બેસવામાં એક જ નિર્ણય છે કે જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય નહીં મળે આજુબાજુ તમામ ગામડાના કોઈ પણ ઉદ્યોગ હોય કંપની હોય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર ઉઠવાના નથી અને અમારા સ્થાનિક રોજગારી મળવી જોઈએ અત્યારે ચોમાસું સુધી ગાયું જે પશુધન છે એના માટે ઘાસ ને પાણી મળવું જોઈએ એ અમને પ્રાયોરિટી અને આરોગ્ય મળવું જોઈએ શિક્ષણ મળવું જોઈએ તે પછી અમે ઉભા થવા નથી આ જ બેસવાનું મુખ્ય કાર્ય છે આપો અમારા પશુઓને બાર મહિનાના ના પચાસ હજાર આપે છે રોજનો આપણે આપડે હિસાબ કરીએ તો એકસો સડત્રીસ રૂપિયા રોજના મળે છે મારા કરના કેટલ કેપ સાડા છસો ઢોર છે તો એક ડોર શું છે રૂપિયો પચાસ ચાર પાંચ ચાર ના આવે છે કંપની મદદ કરે તો થાય ચરોણ પાણી ના માણસ રોટી આપે તો રોજી રોટી કે હા નોકરી આપે અમારો છોકરો છે શેર ભલાભાઈ વિકલંગ છે ભણેલો છે ગ્રેજ્યુ છે કંપની માં તો સતત છૂટો કરી નાખ્યો છે તે પાછળ અમે બે મહિનાથી હાલી આલી ધારાસભાના લેટર લીધા છે પણ પાણી એને કોઈ સ્વીકાર્યું નથી